અરબી સમુદ્રમાં સર્જાયેલ તાવતે વાવાઝોડાને કારણે જે તમામ બોટો છે તે વહીવટીતંત્ર દ્વારા પાછી બોલાવવામાં આવી છે. અત્યારે જ્યારે વાવાઝોડું વેરાવળ તરફ અગ્રેસર થઈ રહ્યું છે ત્યારે તમે મારી પાછળ જે દ્રશ્યો જોઈ શકો છો આ તમામ એવી બોટો છે કે જેને મધદરિયેથી કોસ્ટગાર્ડ અને જે વહીવટીતંત્ર છે તેમના દ્વારા સૂચિત કરીને પાછી બોલાવાય છે. એક મહત્વની ઘટના એ પણ બની છે કે છેલ્લા 39 વર્ષની અંદર પ્રથમ વખત વેરાવળ બંદર ઉપર 10 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. છેલ્લે 1980ના દાયકાની અંદર આ સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અત્યારે 39 વર્ષ બાદ અત્યારે જે આ સિગ્નલ લગાવવું પડ્યું છે ત્યારે તમે સમજી શકો છો કે સ્થિતિ કેટલી ગંભીર છે. ત્યારે વહીવટીતંત્ર આ સ્થિતિને પહોંચી વળવા માટે તમામ તાકાત કામે લગાવી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઈશ્વરીય આપદાને કારણે જે સામે છે તે માનવજાત લાચાર દેખાઈ રહી છે. જો તાવતે વાવાઝોડું અત્યારે આવે છે, આજે રાત સુધીમાં તે વેરાવળના સમુદ્ર તટ ઉપર આવવાની શક્યતાઓ છે, ત્યારે તાવતે વાવાઝોડાને પહોંચી વળવા તંત્ર દ્વારા તમામ કામગીરી તો કરવામાં આવી છે, પરંતુ જો આ વાવાઝોડું વેરાવળ આવે છે તો ચોક્કસથી તે વિનાશ નોતરશે તેમાં બેમત નથી.